ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં જ હશો, બરાબર ને? હવે આપણે આગળના વિડિયોમાં કિલોગ્રામ, ગ્રામ વિશે અને એનું વજનનું કેવી રીતે બનાવવું તેના વિશે શીખતા હતા. આજે આપણે આપણી ચોપડીની અંદર પાના નંબર 140 ઉપર હાથીનું વજન, બરાબર, એના વિશે જોઈશું. એની અંદર તમને એક વાર્તા આપવામાં આવી છે. એક રાજા હતા, બરાબર. તે રાજાને એક દિવસ ખૂબ જ પેટમાં દુખાવો થયો. એના રાજમહેલના કે આજુબાજુના બધા જ ગામડાવાળા શું કર્યું, એનો ઉપાય કર્યો, એના માટે દવા કરી કે રાજાના પેટમાં જે દુખે છે તે સારું થઈ જાય. ગમે તેટલી દવા કરી પણ રાજાને પેટમાં દુખાવો મટતો નથી. રાજાએ પછી એક જાહેરાત કરાવી કે જે પણ મારા પેટનો દુખાવો મટાડી શકશે એને એક હાથીના વજન જેટલું સોનું હું આપીશ. શું આપીશ? એક હાથીના વજન જેટલું સોનું. હવે એક હાથીનું વજન તો કેટલું હોય અને એટલું બધું જો આપણને સોનું મળતું હોય તો કોણ ઉપાય કરવા તૈયાર ન થાય? આજુબાજુના ઘણા બધા લોકો, ડોક્ટરો આવ્યા અને એમનો ઉપાય કર્યો, પણ કોઈ જ એમના આ દુઃખને, એમના પેટ દર્દને દૂર કરી શક્યું નહીં. પરંતુ એક વૈદિકા નામની જે ડોક્ટર હતી, પરિચારિકા હતી, એણે રાજાના પેટનો દર્દ મટાડી દીધો. એટલે કે એની દવાથી, અસરથી રાજાને પેટમાં દુખતું સારું થઈ ગયું. હવે શું હતું કે રાજા જે ડોક્ટરના હાથેથી એના દુખાવો મટે એને એને એક હાથીના જેટલું સોનું આપવાનું. તો વેદિકાએ કહ્યું કે રાજા સાહેબ, હવે તો તમારા પેટમાં દુખતું સારું થઈ ગયું છે, તો મારું ઈનામ તો મને મળશે ને? રાજા રહ્યા લાલચી. એટલે રાજાએ શું કહ્યું કે મારે આને ઈનામ આપવાનું, બરાબર ને? તો રાજાએ એને શું કહ્યું કે જાઓ એક હાથીનું વજન કરાવી આવો અને મને કહો કે હાથીનું વજન કેટલું છે. હવે વેદિકા તો ચિંતામાં પડી ગઈ કે એક હાથીનું વજન કરવું કઈ રીતે મારે. વિચાર કરતા કરતા તે પોતાના ઘરે ગઈ. ઘણી ચિંતામાં હતી, એટલે વેદિકાની દીકરી હતી, તે એની દીકરી એમને પૂછ્યું કે મમ્મી, આજે તું આટલી બધી દુઃખી કેમ છે? તો એની દીકરીએ શું કહ્યું, એને મમ્મીએ શું કહ્યું કે રાજાએ આ રીતે શરત મૂકી હતી અને એ શરત હું જીતી ગઈ છું અને એક હાથીના વજન જેટલું સોનું રાજા મને આપવાના છે, પણ હાથીનું વજન હું માપી કઈ રીતે શકું? એવડા તાજવા હું ક્યાંથી લાવ કે જેની મદદથી હું આ હાથીનું વજન કરી શકું? તો તરત જ વેદિકાની દીકરી જે હતી એને કહ્યું એની મમ્મીને કે કાલે પેલા નદીના કાંઠે રાજાને કહેજો કે હાથી અને એક નાવડી લઈને આવી જાય. શું? હાથી અને નાવડીને લઈને આવી જાય. બીજા દિવસે સવાર થાય છે. રાજા અને વેદિકા બંને જણ નદીના કાંઠે પહોંચી જાય છે. નદી ઘણી ઊંડી હતી. શું કર્યું? રાજા એના સૈનિકોને કહ્યું અને વેદિકાની દીકરીના કહ્યા મુજબ એ નાવડીને શું કર્યું, નદીની અંદર મૂકી દીધી. હવે નદીની અંદર મૂકી દીધી એટલે શું કર્યું, જે વેદિકાની જે દીકરી હતી એણે એની જે સપાટી હતી, ધારો કે આ રીતે બોટ હોય તો આ રીતે એની જે સપાટી હતી ત્યાં એણે આ રીતે નિશાની કરી લીધી કે નાવડીને આટલું પાણી અડે છે નદી. એને પછી શું કર્યું, સૈનિકોને કીધું કે આ હાથીને હવે તમે નાવડીની અંદર ચડાવી દો, એટલે કે જે નાવ હતી એની અંદર આ હાથીને ચડાવો. ઘણી મહેનત કરીને સૈનિકોએ શું કર્યું, હાથીને નાવની અંદર ચડાવી દીધો. જેવો હાથીને નાવની અંદર ચડાવી દીધો તેવી આ નાવડી શું થવા લાગી, પાણીની અંદર ડૂબવા લાગી. શું થવા લાગી? પાણીની અંદર ડૂબવા લાગી. જેટલી નાવડી પાણીની અંદર ડૂબી
ત્યાં એને શું કરી લીધું? નિશાન કરી લીધું અને પછી કહ્યું કે આ હાથીને હવે નાવડીમાંથી નીચે ઉતારી દો. એટલે સૈનિકોએ ફરીથી એને શું કર્યો? હાથીને નીચે ઉતારી દીધો અને નાવડીને નદીમાં રહેવા દીધી. પછી વૈદિકાની દીકરીએ કહ્યું કે રાજા સાહેબ, હવે આ નાવડી જેટલી પાણીમાં ડૂબી છે એટલી ફરી વાર ડૂબે. એટલે કે હાથીને જ્યારે મેં ચડાવ્યો તેટલી વાર, ત્યારે જેટલી નાવડી પાણીમાં ડૂબી છે એટલી ફરી ડૂબે ત્યાં સુધી આમાં સોનું નાખો. હવે તો રાજાને કોઈ ચાલાકી કામ કરે એવું હતું જ નહીં, બરાબર? જે હતું તે બધું વ્યવસ્થિત અને સાફ હતું. એટલે પછી રાજાએ શું કહ્યું સૈનિકોને કે આમાં સોનું નાખો અને જ્યાં સુધી નાવડી પાણીમાં ડૂબી, હાથીના વજનથી જે નાવડી પાણીમાં ડૂબી હતી એટલું જ એને સોનું પાણીમાં નાવડીમાં નંખાવ્યું અને સોનું જેમ જેમ એમાં નાખતા ગયા તેમ તેમ નાવડી ફરીથી પાણીમાં ડૂબતી ગઈ અને હાથીના વજનથી જ્યારે જેટલી નાવડી ડૂબી હતી એટલું જ સોનું નાખ્યું જેથી કરીને નાવડી એટલી જ પાણીમાં ડૂબે. આ રીતે હાથીનું વજન પણ થઈ ગયું અને વેદિકાને શું થઈ ગયું? ઈનામ પણ મળી ગયું. એટલે આ રીતે વેદિકાની દીકરીએ શું કર્યું? હાથીનું વજન શોધ્યું અને વેદિકાને ઈનામમાં સોનું મળ્યું. આપણે આગળ જોઈએ ખુરશીનું વજન કેટલું. અનામિકા વજન કાંટાનો ઉપયોગ કરી આ ખુરશીનું વજન શોધવા માંગે છે. શું તમે તેને આ કરવા માટે રીત સૂચવી શકશો? અહીંયા ગાડી તમે સ્ક્રીન ઉપર એક ખુરશી જોઈ શકો છો, બરાબર? એ ખુરશીનું વજન શું કરવાનું છે? શોધવાનું છે અને તે પણ વજન કાંટાની મદદથી. અને એ પણ કેવો વજન કાંટો? જેની ઉપર આપણે આપણું પોતાનું વજન માપીએ છીએ, બરાબર? એ વજન કાંટાનો ઉપયોગ કરીને શું કરવાનું છે? ખુરશીનું વજન શોધવાનું છે. હવે આપણે એના માટે તમે શું સૂચના આપી શકો? કેવી રીતે એનું વજન માપી શકાય એ તમારે કહેવાનું છે. તો એક હું કહું છું, બીજું તમે વિચારજો કે આ સિવાય તમે બીજી કઈ રીતે અનામિકા આ ખુરશીનું વજન માપી શકે. સૌથી પહેલા તો અનામિકા શું કરશે? એક મોટું પાટિયું લેશે, બરાબર? એટલે કે લાકડું લેશે કે જેની ઉપર આપણે ખુરશી મૂકી શકીએ, બરાબર ને? કારણ કે વજન કાંટો નાનો હોય, બરાબર ને? એની ઉપર આખી ખુરશી મૂકી શકાય નહીં, કારણ કે આ ખુરશી તમે જુઓ છો તે મોટી છે, બરાબર ને? એટલે સૌથી પહેલાં તો આપણે ખુરશીને મૂકવા માટે એક પાટિયાની વ્યવસ્થા કરવી પડે. ત્યાર પછી સૌથી પહેલાં શું કરવાનું? આ વજન કાંટાની ઉપર તમે જે પાટિયું લીધું છે એ પાટિયાને મૂકી દો. એ પાટિયાને મૂકીને એનું વજન જોઈ લો. ધારો કે પાટિયાનું વજન આવે છે 45 કિગ્રા, બરાબર? ત્યાર પછી આપણને ખબર છે કે આ પાટિયાનું વજન 45 કિગ્રા છે. ત્યાર પછી એ પાટિયાની ઉપર શું કરો? ખુરશી મૂકી દો. એટલે બંનેનું વજન કેટલું થઈ ગયું? 60 કિગ્રા. કેટલું થઈ ગયું? 60 કિગ્રા. આ તો હું ખાલી અંદાજિત માપ લખું છું, બરાબર? આ કેટલું થઈ ગયું? 60 કિગ્રા. હવે આમાં આપણને ખુરશીનું તો માપ મળ્યું જ નહીં. પાટિયાનું વજન 45 કિગ્રા અને ખુરશીનું વજન 60 કિગ્રા, બરાબર? ખુરશી મૂકી, પાટિયું અને 60 બે ભેગા થયા. અહીંયા શું થયું? પાટિયું અને ખુરશી બંને ભેગા થઈને એનું વજન કેટલું થયું? 60 કિલોગ્રામ થયું. તો આમાં આપણે શોધવાનું કોનું વજન છે? ખુરશીનું, બરાબર? તો આમાં ખુરશીનું વજન કેવી રીતે કહેવાય? આ તો 60 કિલોગ્રામ પાટિયું અને ખુરશી બંને થાય. તો આપણને ખબર છે કે પાટિયાનું વજન કેટલું છે? 45 કિલોગ્રામ. તો આપણે 60 માંથી 45 બાદ કરી દઈએ, બરાબર? તો 15 કિલોગ્રામ. હવે 15 કિગ્રા એ શાનું વજન હશે? ખુરશીનું વજન હશે. આ રીતે આપણે એને અનામિકાને સૂચવી શકીએ કે આ રીતે તું માપન કર તો તને ખુરશીનું વજન મળી જશે.
આપણે આગળ જોઈએ તૂટેલા પથ્થરો પાના નંબર 143 ઉપર. હવે એની અંદર જુઓ, અબ્દુલ બળતણ માટેના લાકડા વેચે છે. તેની દુકાનમાં એક પથ્થર છે જેનું વજન 13 કિલોગ્રામ છે. અબ્દુલ શું કરે છે? બળતણ માટેના લાકડા વેચે છે, બરાબર, એટલે કે સળગાવવા માટે લાકડા વેચે છે. તેની દુકાનમાં એક પથ્થર છે, તેનું વજન કેટલું છે? 13 કિગ્રા, એટલે કે 13 કિલોગ્રામ છે. તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે, એટલે કે એની પાસે જે 13 કિલોનો પથ્થર છે તેને એક પલ્લામાં મૂકે છે અને બીજા પલ્લામાં એ લાકડા મૂકે છે, બરાબર. એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના, હવે આ જે 13 કિલોનો પથ્થર જે હતો તે શું થઈ ગયો? નીચે પડી ગયો અને એના 3 ટુકડા થઈ ગયા. કેટલા ટુકડા થઈ ગયા? 3 ટુકડા થઈ ગયા. એક ટુકડો થઈ ગયો 2 કિલોગ્રામનો, બીજો ટુકડો થયો 5 કિલોગ્રામનો અને ત્રીજો ટુકડો થઈ ગયો 6 કિલોગ્રામનો. આમ આ પથ્થર જે મોટો હતો તે તૂટી ગયો, એના 3 ભાગ થઈ ગયા, 2 કિલો, 5 કિલો અને 6 કિલોગ્રામનો, 3 ટુકડા થઈ ગયા. પરંતુ અબ્દુલ હોશિયાર હતો, તેણે આ ટુકડા, 3 ટુકડાનો ઉપયોગ 1 કિલોગ્રામ થી 9 કિલોગ્રામ સુધીના બળતણ માટેના લાકડાના વજન માટે કર્યો. એને શું કર્યું? 1 કિલોગ્રામ થી 9 કિગ્રા સુધીના બળતણ માટેના લાકડા માટે કર્યો. અહીં અબ્દુલ કેવી રીતે 1 કિલોગ્રામ બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવો. હવે એની પાસે તો 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ આ જ એનો એ છે, બરાબર ને, આટલા જ છે. તો 1 કિલોગ્રામ લાકડા માટે કેવી રીતે આનો ઉપયોગ કરી શકે? 1 કિલોગ્રામ લાકડા કઈ રીતે એ કરી શકે? તો શું કહે છે? ઓ, આ ભારાનું વજન 1 કિગ્રા છે. અહીંયા ગાડી જુઓ, તમે ચિત્રમાં જોઈ શકો છો, એક ટ્રેન એમાં પલ્લામાં 5 કિલોગ્રામ છે અને બીજા પલ્લામાં 6 કિલોગ્રામ છે, બરાબર. બંને પલ્લામાં એને 5 કિલો અને 6 કિલોગ્રામના ટુકડા મૂક્યા છે. પાછળ જુઓ, હવે તમે દર્શાવો કે અબ્દુલ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ કરી વજન કરવા કરશે. હવે આ 5 કિલોગ્રામ, 6 કિલોગ્રામ અને 2 કિલોગ્રામનો એ કેવી રીતે ઉપયોગ કરશે એ આપણે સૂચવવાનું છે. હવે આપણે જોઈએ કે અબ્દુલ કેવી રીતે આ 3 ટુકડાનો ઉપયોગ કરે છે બળતણના લાકડા વેચવા માટે. હવે એને ત્યાં એક વેપારી આવે છે, બરાબર, અને એ વેપારીને 4 કિલોગ્રામ બળતણના લાકડા જોઈએ છે. કેટલા જોઈએ છે? 4 કિલોગ્રામ બળતણના લાકડા જોઈએ છે. તો હવે અબ્દુલ એને કેવી રીતે આપશે? કારણ કે એની પાસે તો 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામનો જ પથ્થર છે. હવે એ 4 કિલોગ્રામ લાકડા કઈ રીતે આપે છે તે આપણે જોઈએ. તો અબ્દુલ શું કરે છે? આ એક બાજુના પલ્લામાં 6 કિલોગ્રામનો પથ્થર મૂકે છે. આ જે 6 કિલોગ્રામ વાળો પથ્થર છે તે અબ્દુલ એક બાજુ મૂકે છે. હવે એને જોઈએ કેટલા છે? 4 કિલોગ્રામ, બરાબર. પછી એ શું કરે છે? અહીંયા ગાડી 2 કિલોગ્રામનો પથ્થર મૂકે છે. શું મૂકે છે? 2 કિલોગ્રામનો પથ્થર મૂકે છે. એટલે કેટલા થઈ ગયા? 2 કિલોગ્રામ થઈ ગયા. હવે બાકી કેટલા રહ્યા? એમને 4 કિલોગ્રામ જોઈએ છે લાકડા, બરાબર. અહીંયા કેટલા મૂક્યા છે? એમણે 6 કિલોગ્રામ મૂક્યા છે. એટલે અહીંયા ગાડી બીજા એ 4 કિલોગ્રામ બળતણના લાકડા મૂકશે. અહીંયા ગાડી બળતણના લાકડા, એટલે કે અહીંયા 6 અને અહીંયા 6 બંને પલ્લા કેવા થવા જોઈએ? સમતોલ થવા જોઈએ. સૌથી પહેલા એ 2 કિલોગ્રામનો શું કરી દે છે? પથ્થર મૂકી દે છે અને પછી ઉપર લાકડા મૂકે છે. ક્યાં સુધી લાકડા મૂકે છે? જ્યાં સુધી આ બંને પલ્લા એક સરખા ન થાય ત્યાં સુધી. હવે આ બંને પલ્લા એક સરખા થઈ ગયા એનો મતલબ એ થયો કે આ બંનેનું વજન એક સરખું થઈ ગયું. એટલે 2 અને 4 કેટલા થઈ જશે? 6. અને આ બાજુ પણ કેટલા મૂક્યા છે? એને 6 કિલોગ્રામ મૂક્યા છે. એટલે એમ આ પછી શું કરે છે? એ 2 કિલોનો પથ્થર કાઢી લે છે અને આ 4 કિ જે બાકી રહ્યા પલ્લામાં લાકડા એ સામેવાળાને આપે છે, એના ગ્રાહકને આપે છે. એટલે એને 4 કિલોગ્રામ લાકડા મળે છે.
બીજું એક ઉદાહરણ જોઈએ. 7 કિલોગ્રામ બળતણના લાકડા. હવે 7 કિલોગ્રામ માટે એની પાસે વજનયા છે એક તો 5 કિગ્રા અને 2 કિગ્રા. તો એ શું કરે છે, અહીંયા 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ ના શું કરે છે, વજનની પલ્લા પથ્થર જે છે એ મૂકી રહે છે. અને આ બાજુના પલ્લા ઉપર શું કરે છે, લાકડા મૂકે છે. આ બાજુ કોઈ પથ્થર મૂકવાની જરૂર પડતી નથી, એ સરળતાથી 7 કિલોગ્રામ બળતણના લાકડા આપી શકે છે. આપણે બીજું એક વધારે ઉદાહરણ જોઈએ તો 3 કિલોગ્રામ બળતણના લાકડા. હવે 3 કિલોગ્રામ નો એની પાસે પથ્થર નથી, બરાબર. એટલે એ શું કરશે, આ બાજુ 5 કિલોગ્રામ નો પથ્થર મૂકશે જે એની પાસે છે. ત્યાર પછી એને કેટલા જોઈએ છે, 3 કિલોગ્રામ જોઈએ છે અને અહીંયા કેટલા છે, 5 કિલોગ્રામ. હવે એને 3 કિલોગ્રામ શું જોઈએ છે, બળતણના લાકડા જોઈએ છે, 3 કિગ્રા લાકડા જોઈએ છે. હવે ઘટે કેટલા છે, 2. તો એ 2 કિલોગ્રામ નો શું કરશે, 2 કિલોગ્રામ નો પથ્થર, આ જે 2 કિલોગ્રામ નો જે છે તે બીજો પથ્થર મૂકશે. એટલે 3 ને 2 કેટલા થઈ ગયા, 5. અને આ બાજુ પણ કેટલા છે, 5 કિલોગ્રામ નો એને પથ્થર મૂક્યો છે. ફરીથી તે શું કરશે, બંને પલ્લાને સરખા કરશે. સરખા કર્યા પછી 2 કિલો નો પથ્થર લઈ લેશે અને જેટલા પણ એને લાકડા મૂક્યા છે એ લાકડા એ શું કરશે, ગ્રાહકને આપશે. એટલે આ રીતે તે તેના 3 એ 3 તૂટેલા પથ્થરનો ઉપયોગ કરી અને ગ્રાહકને બળતણ માટેના લાકડા આપશે, બરાબર, જેટલા જોઈતા હોય તેટલા. મિત્રો આજે બસ આટલું જ, નવા વિડીયો સાથે ફરી મળીશું.